ક્યાં સુધી પહોંચાતા? કોણ કહેશે? વેરી ગુડ કાવ્યા. ક્યાં સુધી પહોંચાતા? 17 એ 16 અહીંયા થઈ ગયું 16. તો અહીંયા આપણે આજે કે શું લેવાનું છે? 17. ચલો બધા ઇંગ્લિશ નું પુસ્તક ખોલશે, બધા ઇંગ્લિશ નું પુસ્તક ખોલશે. ખોલ્યું, પેન્સિલ ઇરેઝર સાથે રાખશે, પેન્સિલ ઇરેઝર સાથે રાખશે. તમે જ્યારે લાસ્ટ દિવસે અહીં આવ્યા ત્યારે આપણે શું લીધું હતું ઇંગ્લિશમાં? 1 6 16. 1 6 16 બોલતા કોણ, બધાને બોલતા અને લખતા કોણ આવડી ગયું હતું કે આવી રીતે લખા હોય એને શું કહેવાય? તો 16. બોલ્યા હતા ને બધા? ગુડ. તો 16 પછી શું આવશે? 1 7 17. 1 7 17. ચલો બધા ઇંગ્લિશ નું પુસ્તક ખોલશે, પાના નંબર 33. બે તગડા 33 પુસ્તકમાં પાના નંબર 2 તગડા 33. ચલો ખોલો. 2 તગડા 33 જેમાં ઉપર શું લખ્યું છે? ટપકા જોડી નંબર પૂર્ણ કરો અને લખો. શું લખ્યું છે? ટપકા જોડી નંબર પૂર્ણ કરો અને લખો. અને સાઈડમાં 1 7 17 આપેલું છે, જુઓ પુસ્તકમાં આપેલું છે. તો આ 1 7 17 એટલે ગુજરાતીમાં આપણે ગણિતમાં શું બોલીએ? 17. શું બોલીએ? 17. તો કેરી કેટલી આવી છે? 17. કેટલી આવી છે? 17. 17 નો અંક અને 17 ચિત્ર આવ્યા છે. તો ચલો બધા ચિત્ર ગણે મારી સાથે. કેટલા છે? 1 2 3 4 5 6 7. કેટલા છે? 7. 8 9 10 11 12 13 14 15 16 અને 17. કેટલી કેરી આવી છે? 17. 17 કેમ આવી છે? કારણ કે અહીંયા 1 7 17 17 નો અંક આપેલો છે. ચલો હવે ઇંગ્લિશમાં બોલો જોઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17 આવી ગયું 17. 1 7 17. ચલો હવે બધા 17 છે. પેલા ટપકાવાળી લાઈનનો બધા ફરજિયાત પૂર્ણ કરે. ઘણી વાર કોઈ ટપકા જોઈન કરેલા હતા નહીં અને અહીંયા પૂર્ણ કરાવ્યા હતા. ટપકા જેને બાકી છે ફરજિયાત પૂર્ણ કરશે. ચલો ટપકા જોવાનું શરૂઆત કરે. બોલતું જવાનું છે. 1 7 17. 1 7 17 1 7 17 1 7 17 1 7 17. ચલો બધા ઉઠતા જાય. સુંદર અક્ષરે પેન્સિલ ફેરવતા જાજો. 1 7 17. 1 7 17. ટપકા ઉપર સરસ પેન્સિલ ફેરવજો કે ટપકા
જાય નહીં. 1 7 7 બિલ. ચલો બધા લખો છો ને? વેરી ગુડ. 1 7 7 બિલ. 1 7 7 બિલ. ટપકા વાળી લાઈન પહેલા પૂર્ણ કરવાની છે અને પછી લખવાનું છે. જો 1 અને 7 જયારે તમે અહીંયા આવતા ત્યારે શીખાયું હતું, બાકી તો બધાને મોસ્ટ ઓફ આવડે જ છે. સરસ. તો ઇંગ્લિશમાં પણ કેવી રીતે કરવાનું? પેલા ઊભી લીટી નીચેથી, આડી લીટી ઉપર પરથી, આવી રીતે. ત્યાર પછી 7 તો સાવી જ છે, પેલા બે કાઢો. આવું તો આવડે જ છે, બહુ આવડ્યા વાળી કા કરતા. આનો બેસ થઈ જાય પછી ક્રોસમાં ઊભી લીટી, થોડી ત્રાસમાં, એટલે શું થઈ જશે? 1 7 17. કેટલા થયા? 1 7 17. આવી ગયા ને? પાછું વહેલું વહેલું સ્કૂલે આવું છે ને, બહુ ગમતું હતું. કેમ ગમતું હતું ને? 1 7 17. 1 7 17. બોલો જોય, 17 આવે છે ને? વેરી ગુડ. બધાને આવડતું હતું, બધા સ્કૂલે આવતા હતા, બધાને સરસ રીતે આવડી ગયું હતું બધું જ. અત્યારે પણ સાથે લખજો અને શીખજો, જેથી કરીને પાછી થોડા દિવસમાં સ્કૂલ ખુલશે ત્યારે તમારે આવવાનું છે. 1 7 7 1 7 7 જો લખતા બધાને એમ અત્યારે શીખેવું તું. એ 4 લાઈનની અહીંયા બોક્સ આપેલા છે, બધામાં પહેલી અને બીજી બે જ લાઈનમાં લખવાનું છે. ત્રીજી લાઈન ખાલી રહેશે. પહેલી અને બીજી બે જ લાઈનમાં લખવાનું છે. ખાસ યાદ રાખવાનું છે, ઇંગ્લિશ લખતા હોય ત્યારે બાજુનું ખાસ જોઈ લેવાનું. બાજુમાં ચિત્ર ખાસ જોવાનું છે કે શું આપેલું છે. પહેલી અને બીજી લીટીમાં લખવાનું રહેશે. 1 7 7 શું આવશે? 1 7 7 1 7 7 બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. આવી રીતે પૂરેપૂરું પેજ પૂર્ણ કરવાનું છે. જો ઘણા અહીંયા હતા,
આપણે જ્યારે 166 સ્પેન્ડ કરાયું ત્યારે મોસ્ટ ઓફ 177 ને લખ્યું હતું, ઘણા આગળ આગળ લખેલું હતું, એને લખવાનું આમાં નથી, એને નોટમાં પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી અહીં 177 નું પેજ પૂર્ણ થઈ જાય એટલે નીચે શું લખ્યું છે, જો અહીં નીચે શું લખ્યું છે, નંબર 17 ફરતે બોલ કરો, તો અહીંયા એને એ બોલ કરીને બતાવ્યું છે 16 17 15. તો શું નંબર આપ્યો છે, 177, જે બતાવેલું છે એ હોય તો જ તમારે બોલ કરવાનું છે. અહીંયા શું આપ્યું છે, 177, જે આપ્યું છે એ હોય તો જ બોલ કરવાનું રહેશે. તો એક ઉદાહરણમાં બતાવ્યું છે કે એકમાં જ બોલ કરવાનો જે નંબર આવ્યો છે એ નંબર હોય તો જ. તો ત્યાર પછી બીજો બોક્સ જો, આવી રીતે ત્રણ બોક્સ આપેલા છે, આવ્યા છે, જેમાં શું છે, જો 50 60 70, તો સેમા બોલ કરશો, સેમા કરશો, પહેલામાં કરશો, બીજામાં કે ત્રીજામાં, કોણ કહેશે, વેરી ગુડ, શું આવશે, 16 નહીં આવે, 17 17, શું આવશે, જે અંક અહીંયા બતાવ્યો છે એ જ અંકમાં બોલ કરવાનું રહેશે. ઉદાહરણમાં તમને બતાવેલું છે. ત્યાર પછી 17 11 17. ચલો જોઈએ, તમારે પુસ્તકમાં છેલ્લા નંબર ઉપર 2 17 17 છે, વચ્ચે 11 છે, તો પહેલામાં પણ આવશે અને બીજામાં પણ આવશે, વચ્ચે નથી, શું છે, વચ્ચે નથી. તો આપણું 7 વાર પેજ આપણે અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ અને લેસનમાં આ જ પેજ નોટમાં લખવાનું છે. શું કરવાનું છે, અંગ્રેજી ઝૂંપડીમાં પાના નંબર કેટલા આવશે, બે તગડા, ઝૂંપડીમાંથી પાના નંબર 33 નોટમાં લખાવવું, તેમાં નોટમાં. તો આ શું છે, તમારું હોમવર્ક, શું છે, હોમવર્ક, ઝૂંપડીમાંથી પાના નંબર 33 નોટમાં લખાવવું. આપણો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. ડન.